નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું રવિ અમૃતિયા. આ શ્રી નવયુગ સ્કૂલની વિડીયો લેક્ચર સિરીઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે વિષય વિજ્ઞાનની અંદર ધોરણ 6માં આવતો પાઠ નંબર 7 વનસ્પતિની જાણકારી મેળવીએ. પહેલાં જ લેક્ચરની અંદર પાઠની શરૂઆત કરતાં પહેલાં આપણે કંઈક એવી વાતો કરીએ કે જેનાથી તમે પરિચિત છો. તમે એવું બધું કાંઈક જોયું છે કેવું કે જેવું હું તમને કહેવા જઈ રહ્યો છું. તો મિત્રો, તમે તમારી આસપાસ, તમારા ઘરમાં, તમારી શેરીમાં, તમારા સોસાયટીની અંદર, અથવા તો તમે જ્યારે સ્કૂલે જાઓ છો ત્યારે રસ્તામાં, કોઈ ગાર્ડનની અંદર, કોઈ બાગ બગીચાની અંદર ઘણા બધા પ્રકારના વૃક્ષો જોયા હશે, ઘણા બધા છોડ જોયા હશે. એમાંથી અમુક પ્રકારના તમે ફૂલ જોયા હશે, અમુક પર્ણ જોયા હશે કે આ વનસ્પતિ છે તો એના પર્ણ નાના છે. કોઈ વનસ્પતિના પર્ણ મોટા હોય, કોઈના પ્રકાંડ નાના હોય, કોઈના પ્રકાંડ નબળા હોય, કોઈના પ્રકાંડ ખૂબ જાડા હોય. આવું વિવિધ પ્રકારે અવલોકન છે એ તમે વનસ્પતિ વિશેનું કરેલું હશે. તો આ વનસ્પતિ વિશેનું જે અવલોકન કરેલું છે કે જે તમે નિહાળેલું છે એના વિશેની જ ચર્ચા આપણે કરીશું કે જે તમને બધાને આવડે જ છે, તમને બધાને ખબર જ છે. અમુક વનસ્પતિના ફૂલ લાલ રંગના હોય, અમુકના સફેદ હોય, તો આવા વિવિધ પ્રકારના, હા, અમુક વનસ્પતિના ફૂલ ન હોય, અમુક વનસ્પતિઓ ફૂલ ફળ આપે છે, ફૂલ આપે છે, આવું વિવિધ પ્રકારે જે અવલોકન છે એ તમે કરેલું જ હશે. હવે આપણે આ વનસ્પતિઓના ભાગ પાડવાના છે, મતલબ એને કાપવાના નથી, પણ એનું વર્ગીકરણ કરવાનું છે. જો આ બધી જ વનસ્પતિઓ છે એને આપણે 3 ભાગમાં વહેંચવી હોય તો એવું કહી શકાય કે એક નાની વનસ્પતિ, એક આપણા જેવડી વનસ્પતિ અને એક આપણાથી મોટી વનસ્પતિ, પણ 3 પ્રકારને વનસ્પતિ કહી શકાય નહીં. તો એના ચોક્કસપણે આપણે નામ આપવા પડે કે ભાઈ જે તમારાથી નાના છે એવા વનસ્પતિઓને છોડ કહેવામાં આવે. જે વનસ્પતિ તમારા જેવડી જ છે એને તમે શૂપ કહેશો. અને 3 નંબરે કે તમારાથી બહુ જ મોટા વનસ્પતિઓ હોય એને વૃક્ષ કહેવામાં આવે. જે તમારી સમક્ષ અહીંયા જે છે, તમે આવા વનસ્પતિઓને જોયેલા જ છે, એની ચર્ચા આપણે માત્ર કરીએ છીએ એના નામના આધારે કે છોડ કોને કહેવાય કે વનસ્પતિ કદમાં નાની છે, છૂપ કોને કહેવાય કે કદમાં લગભગ તમારા જેવડી અથવા તો સહેજ ઊંચી હોય તો આપણે ચાલે. અને 3 નંબરે વૃક્ષ, તો એ કદમાં તમારાથી મોટી હોય, બહુ જ મોટી હોય. તો મિત્રો, આવું 3 પ્રકારે વર્ગીકરણ છે એ આ વનસ્પતિઓનું કરવામાં આવે છે. આ દરેકને તમે તમારી આજુબાજુમાં, રસ્તામાં, ક્યાંક ગાર્ડનની અંદર જોયેલું જ હોય. આ બધી વસ્તુઓ છે એને તમે જોયેલી જ હશે. હવે આગળ જોઈએ તો છોડ વિશે થોડીક ચર્ચા કરીએ કે જે છોડ છે એના પ્રકાંડ લીલા હોય અને એકદમ કુમળા હોય, કારણ કે છોડ નાના હોય. બીજું કે સામાન્ય રીતે છોડ નાના હોય. અને 3 નંબરે કે વધારે શાખાઓ હોતી નથી. જો તમારાથી નાનો છોડ જે છે એને તમે જુઓ એની અંદર આમ લીમડો કેમ હોય, એવી રીતે આમ વધારે એકદમ શાખાઓ આવેલી હોય નહીં, એમાં માત્ર ને માત્ર ઓછી શાખાઓનો સમાવેશ થાય. 2 નંબરે જે છે છૂપ, તો એ 2 નંબરનું જે છે એ છૂપ, એની અંદર પ્રકાંડ મજબૂત હોય પરંતુ જાડું નથી હોતું. એનું પ્રકાંડ છે એ મજબૂત હોય પણ એવું બધું જાડું પ્રકાંડ એનું હોતું નથી. બીજું કે શાખાઓ આધાર પાસેથી નીકળે, એટલે કે એની જે શાખાઓ છે એનો પ્રકાંડનો જે આધાર છે ત્યાંથી નીકળે છે. જો આવા આવા છોડ કે આવા છૂપ તમે જોયા જ હશે, અને જો ન ખબર પડે તો આવા ગુણધર્મોના આધારે તમે એનું અવલોકન જે છે એને કરી શકો છો. 3 નંબરે આવે છે વૃક્ષ. વૃક્ષ તો ઘણા બધા ઊંચા હોય, કઠણ હોય, જાડા હોય, અને કથ્થાઈ રંગના જાડા જાડા એવા એના થડ હોય. થડ એટલે કે એનું પ્રકાંડ, ખૂબ જ જાડું પ્રકાંડ ધરાવે, જમીનથી ઊંચે એની શાખાઓ હોય.
પહેલાં જમીનની અંદર મૂળ હોય, ત્યારબાદ એ મૂળ સાથે પ્રકાંડ જોડેલું હોય, અને પ્રકાંડ જમીનમાં હોય એ જ આપણાથી ઊંચું હોય, અને ત્યાંથી એની શાખાઓ છે એ પડેલી હોય. એટલા માટે કીધું કે જમીનથી ઊંચેની શાખાઓ પડેલી હોય. એના પછી કંઈક એવી વાત કરીએ કે ભૂપ્રસારી. ભૂપ્રસારીનો મતલબ શું થયો? કે નબળું પ્રકાંડ ધરાવે, પણ એનું પ્રકાંડ એવું ટટ્ટાર ન હોય, એવું મજબૂત નથી કે જે આમ ટટ્ટાર ઊભું રહી શકે, પણ એ જમીન ઉપર પથરાયેલું, તમે જે આ વેલાઓ જેવું જોયું હોય, જો વેલાઓ છે એ પણ એના કરતાં અલગ હોય. કેવા હોય? તો કે માળખાનો આધાર કરી ઉપર ચડે. દાખલા તરીકે કોઈ છોડ છે, એની બાજુમાં જ કોઈ વેલ ઉગાડેલી હોય કે ઉગેલી હોય, તો એ છોડનો માળખા તરીકે ઉપયોગ કરી અને એમાં ઉપર એ ચેડા રાખે છે. મિત્રો, આ વાત થઈ છોડ, છૂપ, વૃક્ષ, ભૂપ્રસારી. ખાસ યાદ રાખવાનું કે જમીન ઉપર આમ પથરાયેલું જે હોય એ ભૂપ્રસારી કહેવાશે. એના પછી આવે છે વેલાઓ, કે કોઈનો આધાર લઈ અને ઉપર ચેડા રાખે. તમારા ઘરની અંદર કોઈ એવી વેલ જે છે કે જે કોઈ એવા દોરી ઉપર કે ક્યાંક કોઈ મોટા વૃક્ષ ઉપર કે કોઈ છોડ ઉપર આધાર રાખે છે, ત્યારબાદ એમાં ઉપર ચડે છે. તો આ સામાન્ય સમજૂતી થઈ. હવે આપણે ભણવાનું છે કે આ વનસ્પતિના વિવિધ ભાગો. વનસ્પતિના મુખ્ય ત્રણ ભાગ છે. સૌ પ્રથમ આવે પર્ણ, પછી આવે પ્રકાંડ, અને ત્રીજા નંબરે આવે છે મૂળ. મિત્રો, આ મૂળ, પ્રકાંડ, પર્ણ ત્રણે ત્રણ ભાગ એવા છે કે જે ખૂબ જ મહત્વના છે વનસ્પતિઓ માટે. જો એક ભાગ પણ ન હોય તો વનસ્પતિ જીવિત રહી શકે નહીં. કારણ, હા, અમુક પ્રકારની વનસ્પતિઓ એવી હોય કે જેનું પ્રકાંડ જ મૂળ હોય કે એનું પર્ણ જ હોતું નથી, તો એમાં શું થાય? તો એમાં પણ આવી જ ક્રિયા થતી હોય. કારણ કે વનસ્પતિ જે છે એ સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરે છે. તમે બધા જ એનાથી પરિચિત છો, ન હોય તો હવે સમજી લ્યો કે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા એટલે શું. તો વનસ્પતિ છે એના પર્ણની અંદર ક્લોરોફિલ ધરાવે, એટલે કે હરિત દ્રવ્ય. એ સૂર્યપ્રકાશની હાજરીમાં ત્યાં પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરે અને કાર્બન ડાયોક્સાઇડ જે છે એનું શોષણ કરી લે અને ઓક્સિજન વાયુ છે એ મુક્ત કરી નાખે હવાની અંદર. તો એ હવામાં મુક્ત થયેલો ઓક્સિજન જે છે જેનો આપણે શ્વસન તરીકે ઉપયોગ કરીએ છીએ. તો આવી ખૂબ જ મહત્વની પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા છે એ વનસ્પતિના પર્ણની અંદર જોવા મળે છે. આ પર્ણ છે એને વનસ્પતિનું રસોડું કહેવામાં આવે. કારણ, તો કે ત્યાં ખોરાક બનવાની પ્રક્રિયા થાય. હવે ત્યાં ખોરાક બને છે તો એને પાણી પૂરું પાડવું પડે, એને વિવિધ પોષક દ્રવ્યો પૂરા પાડવા પડે. તો જમીનમાંથી વનસ્પતિને 16 પ્રકારના પોષક દ્રવ્યો મળે છે. એમાંથી 13 જેટલા પોષક દ્રવ્યો વનસ્પતિઓ માટે ખૂબ જરૂરી હોય. તો એ જમીનમાંથી પહોંચે કઈ રીતે? તો હા, તમે જે વિચારો છો એ જ વસ્તુ બને છે કે એના મૂળ જે છે એ પાણીનું જેમ શોષણ કરે એવી જ રીતે એ અન્ય પોષક દ્રવ્યોનું પણ શોષણ કરે છે. હવે આ શોષણ કરેલા પદાર્થો જે છે, જે પોષક દ્રવ્યો છે, એને પ્રકાંડ મારફતે પર્ણ સુધી મોકલવામાં આવે છે. આ માટેની એની અંદર નલિકાઓ આવેલી હોય છે. પ્રકાંડની અંદર આવેલી નલિકાઓ જલવાહિની કહેવાય, અન્નવાહિની હોય, આ બધી જ વાહિની એટલે કે નલિકાઓ એનું વહન કરે છે. તો જમીનમાંથી શોષણ કરેલા જે પોષક દ્રવ્યો છે, જે પાણી છે, એનું પ્રકાંડ મારફતે પર્ણ સુધી એને પહોંચાડવામાં આવે છે. તો તમે સમજો જ છો. તો એવો જ આપણે એનો પહેલો ભાગ જે છે પ્રકાંડ. પ્રકાંડનું કાર્ય શું હોય? તો કે પ્રકાંડ પાણીનું વહન કરે. જે આપણે હમણાં સમજી ગયા કે મૂળ દ્વારા શોષેલું પાણી છે એ પ્રકાંડ મારફતે થઈ અને પર્ણ સુધી પહોંચે છે, તો એ પ્રકાંડનું કાર્ય કહેવાય. બીજું કે વનસ્પતિને મજબૂતાઈ આપે. એ પ્રકાંડ મજબૂત છે
તો વનસ્પતિ એના આધાર ઉપર ઊભી રહી શકે છે. એનો મતલબ એવો થયો કે આ પ્રકાંડ જે છે એ વનસ્પતિને મજબૂતાઈ આપે છે. બીજા નંબરનું કે આ પ્રકાંડ છે એ વહન કરે એ તમને કઈ રીતે ખબર પડે? તો એના માટે તમારે કોઈ એવી પ્રવૃત્તિ કરવી હોય તો થઈ શકે કે કોઈ એક બીકરની અંદર તમે એમાં થોડોક રંગ ભરી દો, રંગ નાખી દો, એ પાણી ભરી દો અને પાણીનો રંગ લાલ થઈ ગયો. હવે તમારી પાસે જે પ્રકાંડ જે છે કોઈ છોડની ડાળી કાપી અને એને એની અંદર રાખી દો. બે દિવસ પછી તમે જ્યારે જુઓ છો તો એ લાલ રંગનું પાણી છે એ પ્રકાંડ મારફતે એના પર્ણ સુધી પહોંચે છે. તમે વચ્ચેથી પ્રકાંડને કાપીને જોશો તો તમને દેખાશે કે એમાં લાલ લાલ રંગ જેવું જરાક ઉપર ગયું હોય એવું તમને લાગે. એનો મતલબ એવો થયો કે પાણીની સાથે એ રંગ પણ વનસ્પતિની અંદર પ્રકાંડ મારફતે ઉપર ચડે છે. તો એનો મતલબ એવો થયો કે આપણે સાબિત કરી શકીએ કે પ્રકાંડ પાણીનું વહન કરે છે. આગળ જોઈએ બીજા નંબરનો જે મહત્વનો ભાગ જે કહી શકાય વનસ્પતિનો એ છે પર્ણ. તો આ પર્ણ જે છે એ વનસ્પતિનું રસોણું કહેવામાં આવે. ખોરાક બનવાની જે પ્રક્રિયા છે એ પર્ણની અંદર થાય. આ પર્ણ જે છે એ ખોરાક બનાવે છે. સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે એ પર્ણની અંદર થાય. આ પર્ણની અંદર હરિત દ્રવ્ય આવેલું હોય જે ક્લોરોફિલ કહેવામાં આવે છે. એ પર્ણ છે એની અંદર એવા નાના નાના છિદ્રો આવેલા હોય એને પર્ણ રંધ્ર કહેવામાં આવે જ્યાંથી એ શ્વસન કરી શકે છે. તો આ પર્ણ વિશે થોડુંક જોઈએ તો પર્ણને તમે કોઈ જોયેલું હશે. ઘણા બધા પ્રકારના પર્ણો હોય એ અલગ અલગ વનસ્પતિઓની અંદર જોવા મળતા હોય. એમાંથી જોઈએ કે પર્ણના જે ભાગથી પ્રકાંડ જોડાયેલું હોય, પર્ણના જે ભાગથી પ્રકાંડ જોડાયેલું હોય એને આપણે પર્ણદંડ કહીશું. યાદ રાખવાનું પર્ણના પહોળા અને લીલા ભાગને પર્ણપત્ર કહેવામાં આવે. એનો મતલબ એવો થયો કે આ પર્ણ જે દોરેલું છે એનો જે લીલો અને પહોળો ભાગ છે એને આપણે કહીશું પર્ણપત્ર. હવે તમે આ ચિત્રની અંદર જોઈ શકો છો કે અહીંયા એક પર્ણ દોરેલું છે. એ પર્ણની અંદર બરોબર મધ્યમાં એક મધ્ય શીરા આવેલી હોય. બીજી એની શીરાઓ જો આ પર્ણ તમે તમારી સમક્ષ રાખો તો તમને વધારે ખ્યાલ આવે કે પર્ણની અંદર પાતળી પાતળી નલિકાઓ જેવું હોય જે મેં અહીંયા દોરેલી છે. તો એ દોરેલી જે નલિકાઓ છે એને શીરા કહેવામાં આવે અને એની મધ્યમાંથી જે પસાર થતી શીરા હોય એને મધ્ય શીરા બોલવામાં આવે. એને મધ્ય શીરા કહેવાય અને બાકીની જે શીરાઓ છે એ તમને અહીંયા દેખાય છે. હવે જોઈએ તો શીરાઓ દ્વારા પર્ણોમાં જોવા મળતી ભાત, આ શીરાઓ દ્વારા પર્ણોમાં કાંઈક ભાત જોવા મળે, કાંઈક ડિઝાઇન જેવું લાગે છે તો એ ભાતને કહેવાય પર્ણનો શીરા વિન્યાસ. આ પર્ણનો જે શીરા વિન્યાસ જે છે એને તમે તમારી સમક્ષ રાખેલું કોઈ પર્ણ હોય તો એની અંદર સ્પષ્ટ જોઈ શકો છો. બીજા નંબરનું જોઈએ તો મધ્ય શીરાની બંને બાજુ ઝાડ સ્વરૂપે હોય, એટલે કે મધ્ય શીરા જે તમે આકૃતિમાં જોઈ શકો છો એની બંને બાજુ જે ઝાડ જેવી રચના છે એને ઝાલાકાર શીરા વિન્યાસ કહેવામાં આવે. એટલે કે ઝાડ જેવી રચના જોવા મળે છે એટલા માટે જ આપણે એને કહીશું કે ઝાલાકાર શીરા વિન્યાસ. લાસ્ટમાં જોઈએ તો શીરાઓ એકબીજાને સમાંતર, તમે નાનું એવું ઘાસ જોયેલું હશે, આ ઘાસની અંદર જુઓ તો તમને આવી શીરાઓ જે છે એ સમાંતર પ્રકારે જોવા મળે છે. તો એનો મતલબ એવો થયો કે એ શીરાઓને આપણે સમાંતર શીરા વિન્યાસ કહી શકીએ. તો આ શીરા વિન્યાસના જે પ્રકાર કે છે અથવા તો પર્ણની અંદર રહેલી શીરાઓ છે એને તમે જોઈ શકો છો. તમારી આસપાસ કોઈ વનસ્પતિઓ છે, અલગ અલગ પ્રકારની વનસ્પતિઓ હોય તો એના પર્ણોને તમે તોડો અને એમાંથી તમે અવલોકન કરો કે ભાઈ આમાં કેવી શીરા વિન્યાસ જોવા મળે છે, આનું પર્ણ કેવું છે, આની અંદર શીરાઓ કેવી છે, તો તમે એ માહિતીને એકઠી કરી શકો છો.
તમે એમાંથી સમજી શકો છો. તો હવે આપણે જેમ પ્રકાંડનું કાર્ય જોયું હતું એવી જ રીતે જોઈએ તો પર્ણનું કાર્ય, આ પર્ણ છે એનું કાર્ય શું? તો સૌ પ્રથમ જ વાત કરીએ કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે છે, વનસ્પતિને ખોરાક બનાવી દે છે, એને રસોડું કહેવામાં આવે છે. અને એક મહત્વનું કાર્ય કે એ બાષ્પોત્સર્જનની પ્રક્રિયા કરે છે. બાષ્પોત્સર્જનની પ્રક્રિયા સમજવા માટે તમે એક પ્રવૃત્તિ કરી શકો છો કે કોઈ એવો છોડ છે એનું કોઈ એક પાન લઈ, એને તોડવાનું નથી, એમાં જ રાખી અને એની ઉપર પ્લાસ્ટિકની કોથળી છે એને બાંધી દો. થોડોક સમય પછી તમે જુઓ તો એની અંદર તમને પાણીના ટીપા જોવા મળે છે. એનો મતલબ એવો થયો કે એ પાણીના ટીપા છે એ ક્યાંથી આવ્યો? આ ઉપરથી તો આપણે નાખેલું નથી. તો એ પાણીના ટીપા જે છે એ પર્ણની અંદર થતી બાષ્પોત્સર્જન, એની અંદર રહેલું જે પાણી છે એ બહાર નીકળે છે, કારણ કે એ પર્ણ પછી શ્વસન કરી શકતું નથી. એટલા માટે એ પર્ણની અંદર આવી બાષ્પોત્સર્જનની પ્રક્રિયા છે એના દ્વારા પાણી તમને ડાયરેક્ટલી ક્યારે એવું જોવા નથી મળતું, પણ જો તમે એની ઉપર આવું પ્લાસ્ટિકની કોથળી ચડાવી દેવામાં આવે તો તમે આ બાષ્પોત્સર્જનની ક્રિયા થઈ છે એવું તમે એમાં સમજી શકશો. તો મિત્રો, આ આપણે પાઠની શરૂઆત કરી, એની અંદર છોડ, સૂપ અને વૃક્ષ આ ત્રણનો સમાવેશ કર્યો. પછી આવે છે ભૂપ્રસારી, પછી આવે વેલાઓ, અને લાસ્ટમાં મહત્વના જે ભાગ હતા વનસ્પતિના એમાંથી બે ભાગની ચર્ચા આપણે આજે કરેલી છે. પહેલું હતું પ્રકાંડ, બીજું છે પર્ણ, અને ત્રીજા નંબરે આવે છે મૂળ, કે જેની ચર્ચા આપણે હવે પછીના લેક્ચરની અંદર કરવાના છીએ. તો હું આશા રાખું છું કે આ લેક્ચર પહેલાની અંદર તમને પર્ણ છે કે પ્રકાંડ છે અને આ વિવિધ પ્રકારના છોડ, છૂપ, વૃક્ષ એના વિશેની માહિતી સમજાઈ ગઈ હશે. તો હવે આપણે મળીશું નેક્સ્ટ લેક્ચરની અંદર. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.